ఎలా విద్యార్థి మిత్రు చంద్రు పరిచయం మాజీ స్వాగతే ధరణ గౌ ఎన్సీఆర్టీ మ్యాథమెటిక్స్ ఇందర అప్పుడే బహుపదీయ సూత్ర గణతాండా આપણે બહુપદીઓ ઘણું બધું લાંબુ ચાલ્યું છે પણ આજે એ વિચારથી કે આખરી વાર કેમ આપી દઈએ તો બહુપદી ક્ષેત્રની અંદર આપણે લોવા દઈએ તો દાખલા પરથી લગભગ 12 સુધી તો તમે ગણી લીધા છે એના સૂત્રના નીચે તમને બધું તૈયાર કર્યું છે તો 12 સુધી વાંધો નહીં આવે તો દાખલા નંબર 13 કે આપણે ગણવાનો પ્રયત્ન કરીએ કે દાખલા નંબર 13 ની અંદર શું કીધું કે જો x + y + z = 0 હોય તો સાબિત કરવાનું છે કે x નો ઘન + y નો ઘન બરાબર 3xy એવું આપણે સાબિત કરવાનું છે તો આપણે પેલા ઘનવાળો સૂત્ર છે એ તો કે આપણે ઓળખી ગયા કે જો x નો ઘન y નો ઘન + z નો ઘન -3xy હોય તો શું લખી શકતા કે x + y + z x1 + y1 + z1 માઇનસ પેલું લીધું xy માઇનસ બીજું લીધું માઇનસ બીજું પેલું એટલે કે -xy -yz અને -z હવે આપણે ઓલરેડી આના બરાબર 0 આપી દીધા છે રકમની અંદર તો આની જગ્યાએ આપણે શું લખી શકો તો કે 0 જો અહીંયા લખ્યું છે કે x + y + z = 0 લેતા તો આના બરાબર હું 0 લઈ લઉં તો 0 ગુણ્યા આખા ઉપર આ પર બધે 0 લેતા તો આને આખા આખા કોઈ પણ ગુણાકાર 0 આવે તો લગભગ સુધી 0 આવું આપણે કોના બરાબર લખી શકીએ તો કે આ સૂત્ર બરાબર આપણે જે સૂત્ર છે ને આવું આ સૂત્ર કયો x ઘન y ઘન + z ઘન -3xy બરાબર આ સૂત્ર હતું એમાં અહીંયા 0 મૂક્યો 0 ગુણ્યા આ પર કર્યો એટલે 0 તો આવે તો સૂત્ર બરાબર 0 લખી શકો હવે જો આ 3x ને માઇનસ છે બરાબર ને આગળ લાવું તો 3xy કેવા થઈ ગયા તો કે પ્લસ 3xy z કેટલા થઈ ગયા અહીંયા શું કીધું x ઘન y ઘન z ઘન કે આપણે અહીંયા કાઢી દીધું તો x ઘન y ઘન z ઘન બરાબર 3xy તો સિમ્પલ કે પ્રથમ તમને આનું નિત્યસમ આવડતું હોય તો કે 3y નો ઘન -3xy હોય એનું નિત્યસમ શું થાય તો x + y + z બીજા કૌંસમાં x + y + z - xy - yz - zx જો આ સૂત્ર યાદ રાખે તો તમે ગમે તે દાખલા પર સાબિતી આપશો એટલે નિત્યસમ ખાસ તમે બે વાર ત્રણ વાર કે પાંચ પાંચ વાર લખજો તો તમને આગળના દાખલાઓ સમજાશે અને આવડશે નહીતર નહીં આવડે બારમો ગણ સાતમો ગણ અને પાંચમો ગણ આપ્યો છે આપેલી કિંમત શોધવાની છે આપણે ચાર સૂત્ર માર્ગનો ઉપયોગ કરીશું કે જો એક ને ત્રણ ને બને કોઈ તેની કિંમત શું મળે તો કે ડાબી બાજુ જમણી બાજુ જેવું છે ને તો અહીં આપણે x ઘન y ઘન z ઘન બરાબર ત્રણ એક કોઈ લખી શકીએ તો કે આ તો અહીંયા x ની કિંમત કેટલી લેવાની તો કે -12 y ની કિંમત કેટલી લેવાની તો કે 10 z ની કિંમત કેટલી લેવાની તો કે 5 આની અંદર આપણે એની કિંમત મૂકી દઈએ અહીંયા x y z ની કિંમત મૂકો તો 12 કે 36 સંખ્યામાં માઇનસ ખાસ તો 35 તો 35 ગુણ્યા 36 થશે જવાબ આવશે 12 તો ને 60 આપણે કોની કિંમત મળી આ તો કે માઇનસ 12 નો ઘન 7 નો ઘન અને પ્લસ 5 નો ઘન એની કિંમત કેટલી મળે આપણને તો કે 12 ને 60 તમે એનો પર્સનલી ઘન કરીને પણ જવાબ મેળવી શકો પણ આપણે એ મેળવવાનું નથી આપણે સૂત્ર પ્રમાણે કરશું તો કેવું રહેશે પહેલું પણ જો તમે અહીંયા 12 નો ઘન કરવા લો સરવાળો કરીએ એટલે આપણા માટે કેવું થઈ જાય અઘરું જો સૂત્ર પ્રમાણ કરવા દઈએ તો કેવું રહે તો કે છેલ્લું અને એનો ગુણાકાર કરીને પણ જવાબ આવત આવશે સરવાળો કરજો ટ્રાય કરજો એક વાર અને પછી એના પછીનો બીજો દાખલો છે ને એ પણ કેમ ટુ કેમ આ જ રીતે ગણવાનો છે આ કેટલામો છે તો કે 14મો દાખલો એના 28 નો ઘન માઇનસ 15 નો ઘન અને માઇનસ 13 નો ઘન તો તમે અહીંયા શું મૂકી આવજો 3 ગુણ્યા 28 28 પ્લસ 13 પછી કેટલા છે તો કે માઇનસ 15 ક્ષેત્રફળ આપી દીધું છે 25a² માઇનસ 35a પ્લસ 12 તો આપણે એનું શું કરવાનું છે તો કે એની લંબાઈ અને પહોળાઈ શોધવાની છે હંમેશા યાદ રાખો કે લંબચોરસ હોય ને આ રીતે એની લંબાઈ કેવી હોય મોટી અને પહોળાઈ કેવી હોય નાની તો લંબાઈ અને પહોળાઈ આપણે મેળવવાની છે આપણે અગાઉ શીખી ગયા કે લંબચોરસનું ક્ષેત્રફળ કેવી રીતે મળે તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ પરિમિતિ એટલે ચારે બાજુ સરવાળો ક્ષેત્રફળ એટલે લંબાઈ બધું મળી જશે
તો આપણે 12 ને 25 ને આપણે ગુણાકાર કરીશું એવા બે ભાગ કરો એટલે 35 આવે તો -20 અને -15 કેટલા આવે 15 બંનેનો ગુણાકાર થી પહેલા કે છેલ્લા પર જેટલો મળે અને બંનેનો સરવાળો બાદબાકી અને નિશાની કે સરવાળો થાય એનો એનો જવાબ આવશે -35 તો 20 ને 15 કરશો એટલે 35 આવી જશે અને આ બંને માઇનસ થાય એટલે -35 આવશે આ બંને માંથી કોમન કાઢો કેટલા કોમન નીકળશે તો કે 5 કારણ કે 25 અને 5 20 અને બે માંથી એ ધરવો એટલે એ કોમન કાઢો તો અહીંયા 5 વધે એટલે એ વધે અહીંયા 4 વધે કારણ કે 5 20 આની અંદર ગુણો તો ઉપરનું કા સમળવું જોઈએ આ બંને પાસે પણ ત્રણ સંખ્યા છે કારણ કે 3 15 અને 3 12 તો બે માંથી 3 કોમન જાય એટલે 5 a -4 5 a -4 બે કાઉન્ટ કેવા મળે તો કે 17 જેને આપણે કોમન કાઢી લઈએ 5a-4 છે તો અહીંયા કેટલા વધે 5a-3 તો અહીંયા શું થઈ ગયું તો કે 5a-3 અને 5a-4 હવે આમાં તમને નાનું પણ દેખાય મોટું પણ દેખાય તો કે 5a-3 નાના ગણા છે કારણ કે અહીંયા જે a ની કિંમત કોઈ બી લેશો એમાંથી 3 નો બાદ કરો એટલે મોટી સંખ્યા મળવાની કારણ કે 3 માઇનસ કરવાના છે તો અહીંયા શું કરીએ તો કે જે પહોળાઈ હોય એ હંમેશા કેવી હોય નાની તો આપણે આને પહોળાઈ તરીકે 5a-3 લેવાના અને લંબાઈ તરીકે શું લેવાનું કે 5a-4 લેવાનું જે લંબાઈ થી હંમેશા કેવી મળશે આપણને તો કે મોટી મળશે અહીંયા 4 આવશે સોરી પહોળાઈ નાની મળશે 3 હા આપણે 3 માઇનસ કરીએ એટલે જવાબ કેવો મળે 4 આવે ને અહીંયા માઇનસ અહીંયા કેટલા આવશે 3 આવશે તો આ રીતે આપણે લંબાઈ નો પહોળાઈ એના અવયવ પાડીને મેળવી શકીએ અવયવ પાડા તમે ધોરણ 8 ની અંદર પણ શીખેલા છો એટલે વિસ્તૃત માહિતી આમાં નથી આપી પણ તમને તો ખ્યાલ હોય છેલ્લા પદ ને પહેલા પદ નો ગુણાકાર એના એવા બે ભાગ કરીએ કે મધ્યમ પદ મળે એનો સરવાળો એટલે બાદબાકી અને ગુણાકાર શું મળવો જોઈએ તો કે છેલ્લા ને પહેલા વધે છે સેમ ટુ સેમ એવું લંબઘન નું ઘનફળ લંબઘન અને સમઘન લંબઘન હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ આવે અને સમઘન હોય તો લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ કારણ કે ફાળતું શક્તિ હોય લંબાઈ શક્તિ હોય અને ઊંચાઈ શક્તિ હોય પણ અહીંયા લંબઘન હોય એટલે શું હોય તો કે આવી જે પેપર ના સમજાણું હોય તમને રિપ્લાય આપી શકું ત્યાં સુધીમાં જય હિન્દ જય ભારત.